गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, आज आप लास्ट यूनिट यूनिट 10 है ये करिए। आ यूनिट पर बोर्डनी एग्जाम कोर्स में समाविष्ट नहीं, पण तमारा अंगत जीवन में खूब उपयोगी थाय एवो यूनिट है। आ यूनिट थकी एक विचार अमुक प्रकारना विचार शक्ति छे ये डेवलप थाय, बराबर छे। आपणा जीवन में आपणे योग्य निर्णय लई शकीए एना माटे आ यूनिट खूब जरूरी छे बेटा, एटले हूँ तमने समझावुं छुं। ओके, प्री टास्क छे ए अहीं एक गुजराती में पोएमनी स्टांजा त्रण लाइन आपेली छे, एनी उपरथी ट्रू ओर फॉल्स छे, साचुं के खोटुं करवानुं, बराबर छे। तो ए छे तमे वाँचीने विचारीने ए तमे जाते करजो। त्यार पछी एक पोएम छे, ओके, आ पोएम उपरथी पण ट्रू अने फॉल्स आपेला छे, ए पण तमे एम के वाँचीने जाते करी शको छो, ओके। अने बी पार्ट छे ए खूब अगत्यनो छे समझवा माटे, एटले ए हूँ तमने अत्यारे करावी रही छूँ। हियर इज अ लिस्ट ऑफ सम कैरेक्टरिस्टिक्स ऑफ अ फ्रेंड, अहीं मित्रना मित्र विषे केटलीक लाक्षणिकताओ आपेली छे। राइट ए फॉर मोस्ट इम्पोर्टंट, सौथी अगत्यनुं होय तो एना माटे ए लखो। बी फॉर एवरेज इम्पोर्टंट, मध्यम अगत्यनुं होय तमारी दृष्टिए तो बी लखो। एंड सी फॉर नॉट मच इम्पोर्टंट, अने खूब अगत्यनुं ना होय तो सी लखो। इन द बॉक्स गिवन अगेन्स्ट ईच पॉइंट, दरेक पॉइंटनी सामे बॉक्समां तमे એવું કરી શકો છો, ઓકે। શેર એવરીથિંગ એટલે બધું જ છે શેર કરો, એટલે કે તમે વહેંચો, તમારા ફ્રેન્ડ સાથે વહેંચો તમારું ખાવા પીવાનું, વાત બધું જ એમ કે તમે ફ્રેન્ડ સાથે શેર કરો, તો એ ઇમ્પોર્ટન્ટ છે। સમજદાર મિત્ર તમારો હોય, તમે ખોટા રસ્તે જઈ રહ્યા હોય, જો તમે એને કંઈ પણ વાત કરો તો એ તમને અટકાવે, એટલે એના માટે અહીંયા કહેલું છે। તો આ બહુ જ અગત્યનું છે દીકરીઓ, એટલે અહીંયા એ આપણે કરીશું। વરીઝ એબાઉટ યોર હેલ્થ, તમારો મિત્ર છે તમારી તબિયતની ચિંતા પણ કરે, તમને યોગ્ય માર્ગદર્શન પણ આપે કે આ રીતે તબિયત સાચવવી જોઈએ, આમ ખાવું જોઈએ, આમ પીવું જોઈએ, આ કરવું ના જોઈએ, તો એ પણ બહુ જરૂરી છે બેટા। એટલે એના માટે પણ આપણે એ કરીશું, એ આવશે। સી ગિવ્સ ગિફ્ટ ઓન બર્થડે, ફ્રેન્ડશીપ ડે એટસેટ્રા, તમારી જન્મદિવસ ઉપર અથવા તો ફ્રેન્ડશીપ ડે હોય, મિત્રતા દિવસ હોય, એ ઉપર તમને ગિફ્ટ આપે, બરાબર છે। તો એ જરાય જરૂરી નથી, એમાંય મોંઘવારીના સમયમાં ખોટા ખર્ચ કરવા અને કરાવવા એક તદ્દન ખોટી વાત છે, બરાબર છે। એ જરૂરી નથી, એટલે એમાં સી આવશે। યુ કેન રિલાય અપોન હર ઇન એની ઇમરજન્સી, તમારી બહેનપણી ઉપર તમે ઇમરજન્સી એટલે મુશ્કેલ પરિસ્થિતિમાં તમે આધાર રાખી શકો। રિલાય મીન્સ આધાર રાખવો, એ તમે આધાર રાખી શકો। તો એ વફાદાર મિત્ર હોય આપણી, તો આપણે મુશ્કેલ પરિસ્થિતિમાં એની ઉપર આધાર રાખી શકીએ, તો એમાં એ આવશે। નેવર ઇન્ક્વાયર્સ એબાઉટ યોર પર્સનલ ડિટેલ્સ, તમારી ખાનગી વાત છે એની તમે એની ઉપર કદી તપાસ કરો નહીં, તો એમાં બી આવશે, બરાબર છે। મધ્યમ, તમારી અમુક ખાનગી વસ્તુ હોય તો એમાં એ બહુ રસ ન લે, એક ડિસ્ટન્સ અંતર રાખે કે તમારી અંગત બાબતમાં એ ચંચુપાત કરે નહીં, બરાબર છે। તો એ હોવું જોઈએ, ગમે એટલા નજીકના મિત્ર હોય દરેકની અંગત વાત ઉપર આપણે ચંચુપાત કરવો જોઈએ નહીં, તો ત્યાં બી આવશે। હેઝ ધ સેમ ટેસ્ટ એન્ડ લાઇકિંગ એબાઉટ ફૂડ ડ્રેસ હોબીઝ, ખોરાક કપડાં અને શોખ આમાં તમને એક સરખી પસંદગી હોય, તો આ પણ બી આવશે। થોડુંક જરૂરી છે પણ વધારે જરૂરી નથી, બરાબર છે। મને ઢોંસા ભાવતા હોય, એક ટેબલ ઉપર જમવા બેઠા હોય, તો તમારી ફ્રેન્ડને ઢોંસા બિલકુલ ન ભાવતા હોય તો એનું ભાવતું ભોજન જમી શકે છે। મને હંમેશા સાડી પહેરવી જ ગમતી હોય તો તમારી ફ્રેન્ડને સાડી બિલકુલ ના ગમતી હોય તો હું સાડી પહેરું, એ ડ્રેસ પહેરે, પણ મિત્રતા એમાં ઘટતી નથી। એકબીજા ઉપર દબાવમાં આવીને એકબીજાની અપેક્ષા કે જરૂરિયાત લાદવી જોઈએ નહીં।
ડઝ નોટ એન્જોય વિધાઉટ યુ, તમારા વિના એ આનંદ ના માણે. તો એકબીજા મિત્ર છે એની હાજરીથી આપણે આનંદ અનુભવીએ છીએ, એટલે આમાં પણ આપણે એ કરી શકીએ. કન્સિડર્સ યુ એઝ ધ બેસ્ટ ફ્રેન્ડ, અને તમને તમારી શ્રેષ્ઠ મિત્ર માનતી હોય, બરાબર છે? તો આ પણ એક જરૂરી છે સાચા મિત્રમાં, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે એ કરીએ છીએ. હેલ્પ્સ યુ ઇન સ્ટડીઝ, તમને અભ્યાસમાં મદદ કરે, તો આમાં આપણે બી કરીએ છીએ. જો એવું બની શકે કે અભ્યાસમાં એ નબળી હોય, બીજી બાબતમાં એ ખૂબ હોશિયાર હોય, તો એ તમને જોઈતી મદદ ના કરી શકે, ઓકે? અને એ પણ હોય કે એની પાસે સમયનો અભાવ હોય તો પણ બહુ મદદ ના થઈ શકે, અને થોડી થોડી જરૂર સમયે કરી શકે, એટલા માટે આપણે એને બી, એવરેજ, ઇમ્પોર્ટન્ટ, સામાન્ય, અગત્યનું એમાં આપણે એને લીધું છે. તો દીકરીઓ, આ બી પ્રી ટાસ્કની બી એક્સરસાઇઝ કમ્પ્લીટ સમજાવવાનો ઈરાદો એ છે કે ફ્રેન્ડને લગતા કોઈ પણ નિબંધ પૂછાય, ધ પર્સન યુ લવ મોસ્ટ, ધ પર્સન યુ લાઈક મોસ્ટ, અથવા તો માય ફ્રેન્ડ, અથવા તો માય ફેવરિટ ફ્રેન્ડ, કોઈ પણ ફ્રેન્ડશીપ ફોર એવર, બરાબર, એવા કોઈ પણ જાતના મિત્રને લગતા નિબંધ પૂછાય ત્યારે આ કામ આવે, ઓકે? એટલા માટે હજુ પણ આ પેજ ઉપર છે. બીજા વિશેષ મુદ્દા સમજીએ. રેડી ટુ ટેક રિસ્ક ફોર યુ, તમારા માટે ખતરો પણ ઉઠાવે. એ જરૂરી નથી કે મિત્ર હંમેશા ખતરો ઉઠાવે તો જ બેસ્ટ ફ્રેન્ડ હોય, એટલે આપણે સી લીધું છે. નેવર ક્રિટિસાઇઝ ઇઝ યુ, કદી તમારી આલોચના ના કરે, તમારી પાછળ, તમારી પીઠ પાછળ એ ટીકા ન કરે, બરાબર છે? તો આમાં બે વસ્તુ છે, કે તમને મોઢે પણ એ કહી દે, અને પીઠ પાછળ તો ટીકા ના જ કરવી જોઈએ, એટલે સી લીધું છે, બરાબર? અને મોઢે તમને જે સાચો બાબત કહી અને સમજાવે, શીખવાડે, એ બહુ જરૂરી છે. નેવર ટેલ્સ યોર પર્સનલ ડિટેલ્સ ટુ એની વન, આ બહુ અગત્યનું છે. તમારી ખાનગી વાત છે એ જાણતી હોય તો બીજા કોઈને એ કહે નહીં. એ વિશ્વાસનો સંબંધ છે, વફાદારીનો, મિત્રતા વચ્ચે એ ખૂબ અગત્યનું છે. ટ્રાઈઝ ટુ સ્પેન્ડ એઝ મચ ટાઈમ એઝ પોસિબલ વિથ યુ, તમારી સાથે શક્ય એટલો વધારે સમય ગાળવાનો પસાર કરે, તો એ પણ બી, એ બહુ અગત્યનું છે. એટલે અણીના સમય અગત્યનું છે તમારી દુઃખ મુશ્કેલી સંઘર્ષમાં, પણ હંમેશા તમારી જ સાથે સમય ગાળે એવી માલિકી ભાવના જરૂરી નથી, એટલે આપણે બી લીધું છે. સ્પેન્ડ્સ મની ફોર યુ, આ તદ્દન ખોટી વસ્તુ છે, એટલે સી લીધું છે. તમારા માટે પૈસા વાપરે, એક પણ રૂપિયો કોઈની પાછળ ન વાપરીએ તો જ તો એ મિત્રતા ખોટી, એવું કદી માનવું જોઈએ નહીં, ક્યારેય પણ એવું ના માનવું જોઈએ. મિત્ર છે તો એમાં પૈસાની વસ્તુ આવતી નથી, એ તો હૃદયના બહુ પવિત્ર સંબંધો છે. એડવાઇઝિસ ટુ મેક યુ એ બેટર પર્સન, બહુ જ અગત્યનું છે દીકરીઓ, સારામાં સારી વ્યક્તિ બનાવવા માટે તમને સલાહ પણ આપે. યસ, આપણા અંગત હોય એ જ આપણને ટોકે, જેને આપણા માટે, યાદ રાખજો દીકરીઓ, જેને આપણા માટે લાગણી હોય ને એ જ વઢે, બરાબર છે? એ માતા પિતા હોય કે અમારા જેવા ગુરુજન હોય, લાગણી હોય તો જ વઢે. લાગણી વિનાના વ્યક્તિ બહુ પ્રેક્ટિકલ હોય, એ ઘસાય નહીં, એ તમને જરાય પણ વઢે નહીં. લવ્સ યુ, તમને ચાહે, એ પણ બહુ અગત્યનું છે. એક્સેપ્ટ્સ ઓલ યોર લિમિટેશન્સ, મિત્રતામાં મર્યાદા આવતી નથી, તમારી બધી મર્યાદાઓ છે એ સહિત તમને સ્વીકારે, રાઈટ? તો એમાં પણ એ આવશે. હવે દીકરીઓ, એ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, સાચા પ્રેમની કસોટી, એ નામનો એક યુનિટ છે, આપણે સમજીએ. એનું એડવાન્સમાં હું નથી કહેતી, પાઠ ચલાવતી વખતે જ હું તમને સમજાવતી જાઉં છું. ખૂબ અગત્યનો, ખૂબ સુંદર મજાનો યુનિટ છે, ખાસ સમજજો. સિક્સ મિનિટ્સ ટુ સિક્સ, છ વાગવામાં 6 મિનિટ બાકી છે. સેટ ધ ક્લોક, ઘડિયાળ આવું કહે છે. એબવ ધ ઇન્ફોર્મેશન ડેસ્ક ઇન ન્યુયોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન, ન્યુયોર્ક અમેરિકાનું મોટું સિટી, ન્યુયોર્કનું ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન નામનું સ્ટેશન છે, એમાં ઇન્ફોર્મેશન ડેસ્ક માહિતી વિભાગમાં જે ઘડિયાળ આવેલી છે એ એવું કહે છે કે 6 વાગવામાં 6 મિનિટ બાકી છે, એટલે એટલો સમય ઘડિયાળમાં થયેલો છે. એ ટોલ યંગ લેફ્ટનન્ટ લિફ્ટેડ હિઝ ફેસ, એક ઊંચો યુવાન લેફ્ટનન્ટ, લેફ્ટનન્ટ એટલે લશ્કરનો અધિકારી, એણે તેનો ચહેરો ઊંચો કર્યો. નેરોડ હિઝ આઈઝ, આંખો થોડીક સાંકડી કરી. એન્ડ નોટ એટ ધ ટાઈમ, અને સમય નોંધ્યો. હિઝ હાર્ટ વોઝ બીટિંગ ફાસ્ટ, એનું હૃદય ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું.
In 6 minutes, he was going to see the woman who had been in his thoughts for the past 13 months. 6 minutes પછી તે એક એવી સ્ત્રીને મળવા જઈ રહ્યો હતો કે જે તેના વિચારમાં છેલ્લા 13 મહિનાથી હતી. He had never seen the woman. તેણે આ સ્ત્રીને કદી જોઈ નહોતી. Yet her words written in her letter had meant a great deal to him. છતાંય તેના શબ્દો જે લેટરમાં લખેલા હતા એ તેના માટે ખૂબ સંબંધ ધરાવતા હતા. એ ગ્રેટ ડીલ ટુ એટલે ખૂબ સંબંધ ધરાવવો, બરાબર. 13 મહિનાથી એકબીજાને રૂબરૂ મળ્યા નહોતા, પણ પત્ર વ્યવહાર થકી મિત્રતા એ લોકોની ચાલુ હતી. એટલે એમ કે તેણી જે લેટરમાં શબ્દો લખતી એ મારા માટે ખૂબ અગત્યના હતા. હવે એ લેટરમાં જે લખતી એનો 3 વાક્યો અહીં આપેલા છે. દીકરીઓએ શું લખતી? તો કે છે, ઓફકોર્સ ધેર વિલ બી ટાઈમ્સ વેન યુ આર અફ્રેડ. અલબત્ત તારા જીવનમાં એવા સમય આવશે કે જ્યારે તું ખૂબ ડરેલો હોઈશ. યુદ્ધભૂમિ ઉપર લડવાનું હોય, લશ્કરનો અધિકારી હતો, એને પોચા પોચા સોફ્ટ સોફ્ટ રૂ ઉપર સૂવાનું હોય, રૂના ગાડલા ઉપર ક્યારેય એને સૂવા મળે, 24 કલાક એની જિંદગી સતત દેશભૂમિ માટે અને રાષ્ટ્રપ્રેમ માટે જ એને સમર્પિત કરેલી હોય, એને ફૂલોના બગીચાઓ માટે હેલવા મળે, ગુલાબના સરસ ક્યારાઓમાં પથારીઓમાં ચાલવા મળે, આવું તો એ શક્ય જ ન બને. એટલે કહે છે કે તારા જીવનમાં જ્યારે ખૂબ ડર ઊભો થયેલો હોય, ઇમેજાઇન યુ કેન હિયર માય વોઇસ, ત્યારે એવી કલ્પના કરજે કે તું મારો અવાજ સાંભળી શકતો હોય. સેઇંગ ટુ યુ, હું તને કહી રહી હોઈશ, આઈ શેલ ફિયર નોટ ઇવન ડેથ ઇન બેટલ. મારે યુદ્ધભૂમિમાં મૃત્યુ આવે તો પણ ડરવાનું નથી, હું ડરી જઈશ નહીં. વિચાર કરો કેવા પ્રેરણા આપતા, એકદમ બલિદાન ભર્યા શબ્દો થકી એ જુસ્સો વધારે છે લેફ્ટનન્ટનો. હી હેડ રિમેમ્બર્ડ ધીઝ વર્ડ્સ એન્ડ ધે હેડ ગિવન હિમ ન્યૂ સ્ટ્રેન્થ. તે હંમેશા આ શબ્દો યાદ કરતો અને આ શબ્દો છે એને નવી તાકાત આપતા. સ્ટ્રેન્થ મીન્સ તાકાત. નાવ હી વોઝ ગોઈંગ ટુ હિયર હર રિયલ વોઇસ. હવે તેણીનો અવાજ સાંભળવા જઈ રહ્યો છે, પોતે છે હવે તેણીનો અવાજ સાંભળવા જઈ રહ્યો છે. આ ન્યુયોર્કના ગ્રાન્ડ રેલવે સ્ટેશન ઉપર તેઓ મળવાના હતા. એ સમય 6 વાગ્યાનો નક્કી હતો અને 6:06ની વાર હતી અને લેફ્ટનન્ટના મનમાં આ બધા વિચારો ચાલી રહ્યા છે. ઇટ વોઝ 4:06, 6 વાગવામાં હવે 4 મિનિટની વાર હતી. એક્ઝેક્ટ 4 મિનિટ પછી બંને મળવાના હતા. એ ગર્લ પાસ્ટ બાય હિમ, એક છોકરી તેની પાસેથી પસાર થઈ. એન્ડ લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ લુકડ ક્લોઝલી, અને લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ છે એકદમ નજીકથી જોવા લાગ્યું. હવે આ લશ્કરના અધિકારીનું નામ શું છે? બ્લેન્ડફોર્ડ. શી વોઝ વિયરિંગ અ ફ્લાવર, તેણીએ હાથમાં ફૂલ પકડેલું હતું. બટ ઇટ વોઝ અ વ્હાઇટ રોઝ, પણ એ સફેદ ગુલાબ હતું. હી વોઝ ટુ રેકોગ્નાઇઝ હિઝ ફ્રેન્ડ બાય અ રેડ રોઝ, તેને તેની મિત્રને ઓળખવાની હતી લાલ ગુલાબથી. બંનેએ નક્કી કરેલું કે મારા હાથમાં લાલ ગુલાબ હશે જ્યારે હું આવી રહીશ ત્યારે. એક છોકરી પસાર થઈ પણ એ સફેદ ગુલાબવાળી હતી. બિસાઇડ્સ, તદઉપરાંત, ધીસ ગર્લ વોઝ ઓનલી અબાઉટ 18, તદઉપરાંત આ છોકરી તો ફક્ત 18 વર્ષની હતી. એન્ડ મેનિલ હેડ ટોલ્ડ હિમ શી વોઝ 30, અને મેનિલ બ્લેન્ડફોર્ડ એ છોકરો, અને મેનિલ એ છોકરીનું નામ યાદ રાખજો દીકરીઓ, એણે કહ્યું હતું કે તે તો 30 વર્ષની છે. હિઝ માઇન્ડ વેન્ટ બેક ટુ ધ બુક હી હેડ રીડ ઇન ધ ટ્રેનિંગ કેમ્પ. તેનું મન છે એને ટ્રેનિંગ કેમ્પમાં એને જે બુક વાંચેલી ને એમાં જતું રહ્યું. ઓફ હ્યુમન બોન્ડેજ વોઝ ધ ટાઇટલ ઓફ ધ નોવેલ, એણે જે નવલકથા વાંચેલી એનું શીર્ષક હતું ઓફ હ્યુમન બોન્ડેજ, એટલે કે માનવીય સંબંધોને લગતું. એન્ડ થ્રુ આઉટ ઇટ્સ પેજીસ, અને એના બધા જ પાનાઓ ઉપર વેર નોટ્સ, એટલે કે નોંધ લખેલી હતી ઇન અ વિમેન્સ હેન્ડ રાઇટિંગ, વુમન્સ હેન્ડ રાઇટિંગ, એક સ્ત્રીના લખાણમાં, એક સ્ત્રીના હેન્ડરાઇટિંગમાં, અક્ષરોમાં નોંધ લખેલી હતી એ બુકના દરેક પેજ ઉપર.
લાઇબ્રેરીમાંથી એ મેનિલ છે એ બુક વાંચવા લઈ આવી, બરાબર છે, સિટીની લાઇબ્રેરીમાંથી. અને વાંચીને પોતે આવું બધું લખેલું દરેક પેજ ઉપર ખૂબ બધા પોતાના વિચારો. પછી એ બુક વાંચી લીધી એટલે લાઇબ્રેરીમાં જમા કરાઈ આવી, બરાબર છે. લાઇબ્રેરીમાં તો હજારો પુસ્તકો હોય, એમાંથી એક વખત બ્લેન્ડફોર્ડ છે આ પુસ્તક વાંચવા લઈ જાય છે અને એના હાથમાં બુક આવે છે અને સ્ત્રીના અક્ષરમાં લખેલા લખાણો એ આ વાંચે છે પુસ્તક વાંચતા વાંચતા. હર નેમ વોઝ ઇનસાઇડ ધ કવર ઓફ ધ બુક હોલીસ મેનિલ. તેનું નામ છે એ પુસ્તકના અંદરના પાના ઉપર એણે લખેલું હતું હોલીસ મેનિલ. સોરી, એક સેન્ટન્સ રહી ગયું બેટા, એ કરાવી દઉં. હી હેડ નેવર બિલીવડ ધેટ એ વુમન કુડ અન્ડરસ્ટેન્ડ એ મેન્સ થોટ સો વેલ. તે કદી માનતો નહોતો કે એક સ્ત્રીનું મન છે, એક સ્ત્રી છે, એ પુરુષના વિચારોને આટલું સરસ રીતે સમજી શકે, બરાબર છે. એમાં પુરુષ પાત્રમાં પણ એણે મેનિલે લખેલું હશે બુકમાં, એટલે કે છે પુરુષના વિચારને એક સ્ત્રી આટલું સરસ રીતે સમજી શકે એવું એને માનવામાં આવતું નહોતું. અને એણે પોતાનું નામ હોલીસ મેનિલ છે ને એ પુસ્તકની અંદરની બાજુના પેજ ઉપર લખેલું હતું. હી હેડ ફાઉન્ડ અર એડ્રેસ ઇન આ ન્યુયોર્ક ટેલિફોન ડિરેક્ટરી. તેણે ન્યુયોર્કની ટેલિફોન ડિરેક્ટરીમાં તેણે આ એડ્રેસ છે એ જોયું. હી હેડ રિટર્ન હર એ લેટર. તેણે તેણીને આ પત્ર લખ્યો. એન્ડ શી હેડ આન્સર્ડ, અને તેણીએ જવાબ આપ્યો. ધ નેક્સ્ટ ડે હિઝ આર્મી ગ્રુપ હેડ મૂવડ ઓવર સીઝ. પછીના દિવસે લશ્કરના સમૂહને ઓવર સીઝ એટલે દરિયા પાર જવાનું થયું. બટ હી એન્ડ હોલીસ મેનિલ હેડ કન્ટિન્યુડ રાઇટિંગ ટુ ઈચ અધર. પણ તે અને હોલીસ મેનિલે સતત એકબીજા સાથે લખવાનું ચાલુ રાખ્યું. પત્રો થકી તેઓ એકબીજાના સંપર્કમાં રહ્યા એવું કહેવા માગે છે. ફોર 13 મંથ્સ શી હેડ રિટર્ન ટુ હિમ રેગ્યુલરલી. 13 મહિના સુધી તેણીએ તેને નિયમિતપણે પત્રો લખ્યા. ઇવન વેન હિઝ લેટર ડીડ નોટ અરાઈવ, જ્યારે તેનું તેના પત્રો આવે નહીં તો પણ. દીકરીઓ, જ્યારે મિત્રતા હોય ત્યારે આદાન પ્રદાન સામસામે સરખું જ હોવું જોઈએ, બરાબર છે. લેવડ દેવડ સરખી જ હોવી જોઈએ એવું હોય નહીં, બરાબર છે. તે એ મેનિલ ફક્ત 18 જ વર્ષની હતી, તો એણે કહ્યું હતું કે હું 30 વર્ષની છું, પણ એ પરીક્ષા લેવા માગતી હતી એટલે એવું કહ્યું હતું કે હું 30 વર્ષની છું. હકીકતમાં એ 18 જ વર્ષની છોકરી. વિચાર કરો કે એના વિચારો કેટલા ઉમદા અને ઉચ્ચ કક્ષાના. એ જીવનમાં આવા બધા યુનિટ્સમાંથી શીખવાનું છે. એના કેટલા શ્રેષ્ઠ કક્ષાના વિચારશીલ એનું મન હશે કે એણે પુસ્તકમાં આ લખાણની સાથે સાથે પોતે જે શ્રેષ્ઠ કક્ષાનું વિચારતી ખ્યાલ અનુભવતી એ બધું એણે લખેલું. અને ઉચ્ચ કક્ષાનું હશે ત્યારે તો આવડો મોટો લશ્કરનો અધિકારી કે જેણે ખૂબ જીવનમાં સંઘર્ષ જોયા હોય, દુનિયા જોઈ લીધી હોય, એ પણ પ્રભાવિત થઈ જાય છે. એટલે લશ્કરમાં જવાન હોય, અધિકારી હોય, એટલે એને તો કેટલો સમય એવો હોય કે 24માંથી 20-20 કલાકે બિઝી હોય, અને સુવાના 3-4 કલાક માંડ મળતા હોય. 18-18, 20-20 કલાકે ખૂબ વ્યસ્ત રહેતો હોય. એવા ટાઈમે એને લખવાનો સમય ન રહે. તો એમ કે આ મેનિલ છે, હોલીસ મેનિલ છે, એ પોતે સામેથી સતત એને લખતી. નાવ હી બિલીવડ ધેટ, હવે એને ખાતરી થઈ ગઈ કે હી લવડ હર એન્ડ ધેટ સી લવડ હિમ. હવે તેને ખાતરી થઈ ગઈ કે તે તેણીને ખૂબ ચાહે છે અને તેણી પણ તેને ખૂબ ચાહે છે. આવી એમ કે એને ખાતરી થઈ ગઈ. તો દીકરીઓ, આપણે અહીં સુધી આ યુનિટ રાખીએ છીએ. હવે પછીના સેશનમાં આપણે અગાઉ આ કરીશું. એક વખત વિડીયો જોઈને સાંભળી લેજો અને સ્પેલિંગ પાકા કરજો. સ્પેલિંગ ક્યાંય પણ પૂછાય, ક્યાંય પણ તમને લખવામાં, ઇન જનરલ તમને કંઈ પણ લખવું હોય તો કામ આવે. ઓકે, થેન્ક યુ દીકરીઓ.